હરની બોટકાંડ મુદ્દે આજે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ પત્રકાર પરિષદ યોજી અને હાઈકોર્ટના ચુકાદાને આવકારી નિષ્પક્ષ તપાસ કમિટીની રચના કરી અને જે તે સમયના કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી હતી. હરની બોટકાંડમાં હાઈકોર્ટે આકરું વલણ અપનાવી વડોદરામાં રહી ચૂકેલા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ તેમજ એચએસ પટેલ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાનો ચુકાદો આપ્યો છે ત્યારે આ મામલે હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. આજે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ પત્રકાર પરિષદ યોજી હતી અને હાઈકોર્ટના ચુકાદાને આવકારી નિષ્પક્ષ તપાસ કમિટીની રચના કરી જે તે સમયના કોર્પોરેશનના અધિકારીઓ અને નેતા પર પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે બહુ જ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને આ ગુજરાત માટે, વડોદરા શહેર માટે નહીં, હું તો કહું છું ગુજરાત માટે એક શરમજનક ઘટના સરકાર માટે. એટલા માટે કે સરકાર દ્વારા જે મ્યુનિસિપલ કમિશનરો મૂકવામાં આવ્યા વડોદરામાં અને એમના દ્વારા આખી બોગસ દસ્તાવેજો રજૂ કરીને કંપની બનાવીને જે બિનઅનુભવી કોન્ટ્રાક્ટરને કામ આપ્યું ત્યારે હરણીમાં માનવ સજીવ હત્યાકાંડ થયો, નાના ભૂલકાઓ જીવ ગુમાવ્યો ત્યારે જે હાઈકોર્ટનો ચુકાદો છે એને આવકારીએ છીએ. પણ સાથે સાથે જે પણ હજુ અમારા બધા જવાબદાર લોકો છે, કારણ કે એમની પેરેન્ટ્સ તરફથી જે ફરિયાદ છે, કારણ કે જે સુઓ મોટો થઈ છે અને ભલા ભૂતકાળમાં આપણે જે ફરિયાદી હતા એ તો કોર્પોરેશનના અધિકારી જ હતા, પરંતુ પેરેન્ટ્સ તરફથી એમને એક બીજી ફરિયાદ જે કરવી છે ભ્રષ્ટાચારની, જેથી અમે પોલીસ કમિશનર સામે રજૂઆતે કરેલી એ ફરિયાદ બાકી છે. પરંતુ જ્યારે આજે હાઈકોર્ટે આટલો મોટો ચુકાદો આપ્યો હોય તો સ્વયંભૂ આ લોકોએ એક નિષ્પક્ષ તપાસ કમિટી બનાવીને આમાં તપાસ થવી જોઈએ. જે તે સમયે જે મ્યુનિસિપલ કમિશનર જે હતા ત્યારે વડોદરા શહેરના મેયર કોણ હતા, વડોદરા શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન કોણ હતા? ભાજપના હતા. 30 વર્ષથી ભાજપનું શાસન છે. સમાચારપત્રોમાં પણ આવ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટીએ એને બહેલી આપી છે, સ્ટેન્ડિંગ કમિટીએ પણ એને હા પાડી. એમાં તો સ્ટેન્ડિંગ કમિટીમાં બધા ભાજપના સભ્યો છે, તો એમની સામે પણ તપાસ થાય, કારણ કે ભ્રષ્ટાચાર થયો છે, લોકોના જીવ ગયા છે. તો અમારી માંગણી એ છે કે જે પણ જે તે સમયે નેતાઓ હતા એ અને આ મ્યુનિસિપલ કમિશનરો જે ટાઈમમાં રહ્યા એમના સમય દરમિયાન પીપીપી મોડલ અથવા જે પણ કામો કોર્પોરેશને ફાળવ્યા હોય એ તમામની તપાસ થવી જોઈએ. કારણ કે જો આટલો મોટો ભ્રષ્ટાચાર આમાં થયો અને નિર્દોષોએ જીવ ગુમાવ્યા તો વડોદરા શહેરમાં આવા ઘણા બધા ભ્રષ્ટાચાર થયા હશે એવી અમને શંકા છે. તો આ તમામની તપાસ થાય અને આ જે તે સમયના જે પણ નેતાઓ હતા ભારતીય જનતા પાર્ટીના એમની સામે કાર્યવાહી થાય એ અમારી માંગણી છે. કાલે સાંજે અમને એવી આશાની કિરણ લાગી કે હવે અમારા છોકરાઓને ન્યાય મળશે. અમે 5.5 મહિનાથી સતત આ ન્યાય માટે અહીંથી તમને તૈયારી કરતા. અમે લગભગ 1.5 મહિના પહેલાં પણ એક અમારી પોતાની એક ફરિયાદ લખાવવા માટે, FIR દર્જ કરવા માટે અમારા કલ્પેશભાઈના નામની અમે કાપેલી છે. હજી કમિશનરશ્રીને પણ આપેલી છે, પરંતુ અમને ગોળગોળ કરાવી રહ્યા છે. અમને એવું લાગી રહ્યું છે, અમને એવું અંદરથી એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ જે છે એ ચોરના ભાઈ ઘંટી ચોર જ છે બધા. એટલે હવે જે કાલે હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યું છે હવે એનું તાત્કાલિક ધોરણે પાલન થવું જોઈએ અને ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ SIT કે કોઈ પણ સમિતિની રચના ના થવી જોઈએ. અને જે તમારે કરવું હોય તો નોન કરપ્ટેડ IPS IAS અધિકારીને આ કેસ સોંપવો જોઈએ. એ પણ પૂર્વ ન્યાયાધીશ હાઈકોર્ટની નિગરાની કાર્યવાહી કેવી થવી જોઈએ, કારણ કે સંચાલકો છે એ લોકોને શાળામાંથી બરખાસ્ત કરવામાં આવે. સૌથી પહેલાં મારી માંગણી એ છે કે વાડિયા ફેમિલી જે શાળા ચલાવી રહી છે એ લોકોને આ શાળામાંથી દૂર કરવામાં આવે. મારી સૌ પ્રથમ માંગણી એ છે. શું નામ તમારું? મોહમ્મદ પાણી.